नमस्कार मित्रों, स्वागत छे आपने या YouTube चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपने बियारण सहाय योजना विषे माहिती मेळवीशुं। ते पहला जो आपने आ YouTube चैनल पर नवा आवेला होय अने चैनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, बियारण सहाय योजना 2022 सरकार तरफ थी मळशे बियारण। जी हाँ मित्रों, मगफळी अने सोयाबीननुं बियारण लेवा माटेना ऑनलाइन फॉर्म भरवानुं शरू थई गयुं छे। तो योजना विशेनी संपूर्ण माहिती मेळवा माटे आ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી બિયારણ સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય। તો ચાલો હવે આપણે આગળની વિગતો જોતા જઈએ। તો મિત્રો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ યોજના ઉપલબ્ધ છે અને યોજનાનું નામ છે મગફળી અને સોયાબીનના પ્રમાણિત બિયારણ મેળવવા માટેની યોજના। જી હા મિત્રો, આ યોજના અંતર્ગત મગફળી અને સોયાબીનના પ્રમાણિત બિયારણ આપવામાં આવે છે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પર હાલમાં આ યોજના ઉપલબ્ધ છે। ત્યારબાદ મિત્રો, આપણે આગળ વાત કરીએ કે આ યોજનાનો લાભ શું। તો મિત્રો, ખાતેદાર ખેડૂતના 8 અમાં નોંધાયેલા નામો પૈકી કોઈ પણ એક ખેડૂત ખાતેદાર પોતાના આધાર કાર્ડ સાથે એક જ અરજી કરી શકશે અને જો એક કરતાં વધારે અરજી માલુમ પડશે તો વધારાની બધી અરજીઓ રદ કરવામાં આવશે અને આ અન્વયે મગફળીનું બિયારણ દોઢવા સ્વરૂપે જ મળશે। ત્યાર પછી આગળ વાત કરીએ તો મિત્રો, મગફળી અને સોયાબીનના બિયારણની નોંધણી માટેની અરજી ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે, એટલે કે ઓફલાઈન કોઈ પણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહીં, માત્ર જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ છે ત્યાં ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે। તે ઉપરાંત મિત્રો, આપણે આગળ માહિતી મેળવીએ કે આગામી ખરીફ 2022 ઋતુમાં ખેડૂત મિત્રોને વાવેતર માટે મગફળીમાં GG20 એટલે કે 20 નંબર, 22 નંબર અને 32 નંબર મગફળીમાં બિયારણ મળવા પાત્ર થશે। તે ઉપરાંત મિત્રો, સોયાબીનમાં જોઈએ તો GJS3 આ જાતોનું પ્રમાણિત અને ટ્રુથફુલ બિયારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતેથી ઉપલબ્ધ હોય તો ખેડૂત મિત્રો પોતાની જરૂરિયાત મુજબ ઉપરોક્ત પાકો અને જાતો પૈકી કોઈ પણ એક પાક અને જાતના બિયારણ માટે અરજી કરી શકશે। તો આમ મિત્રો, જે આગામી ખરીફ ઋતુ 2022 છે તેના માટે ખેડૂત મિત્રોને વાવેતર માટે મગફળીમાં 20 નંબર, 22 નંબર અને 32 નંબરનું બિયારણ મળવાપાત્ર થશે અને સોયાબીનમાં GJS3 નંબરનું જે આ જાતો છે તેનું પ્રમાણિત અને ટ્રુથફુલ બિયારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી મળવાપાત્ર થશે। તો જે ખેડૂત મિત્રોને પોતાની જરૂરિયાત હોય તે મુજબ ઉપરોક્ત પાક અને જાતો પૈકી કોઈ પણ એક પાક અને જાતના બિયારણ માટે ઓનલાઈન અરજી કરી શકશે, એટલે કે મિત્રો, ખેડૂત મિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તે જ પાક અને તે જ જાતનું બિયારણ મળવાપાત્ર થશે। એટલે કે તમે આ પૈકી જે પાક માટે તમે ઓનલાઈન અરજી કરી લી હશે તે જ પાકનું બિયારણ અને તે જ જાતનું બિયારણ તમને મળવાપાત્ર થશે। ત્યાર પછી આગળ જોઈએ મિત્રો, તો ખેડૂત મિત્રોએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તે જ પાક અને જાતનું બિયારણ આપનો નંબર આવે ત્યાં સુધી અથવા તો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધીમાં આપની ઓનલાઈન અરજી મુજબ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં મગફળીમાં 10 બેગ એટલે કે 300 કિલોગ્રામ દોડવા અને સોયાબીનમાં 5 બેગ એટલે કે 125 કિલોગ્રામ જે બિયારણ છે તે મળવાપાત્ર થશે। તો 2 હેક્ટરની મર્યાદામાં એટલે મગફળીમાં જોઈએ તો મિત્રો, 20 ગુઠ્ઠાર જમીને 1 બેગ અને તે મુજબ 20 ગુઠ્ઠાના ગુણાંકમાં બેગો મળવાપાત્ર થાય છે અને આ જ પ્રમાણે આપણે સોયાબીનમાં જોઈએ તો 40 ગુઠ્ઠા જમીને 1 બેગ અને તે મુજબ 40 ગુઠ્ઠાના ગુણાંકમાં બેગો મળવાપાત્ર થશે। તો આમ મિત્રો, જે મગફળીનું બિયારણ છે તે વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે અને મગફળીની 10 બેગ એટલે કે 300 કિલોગ્રામ દોડવા, જે ફોલેલા દાણા નહીં મળે પણ તેના જે દોડવા સ્વરૂપે આ મગફળીનું બિયારણ મળવાપાત્ર થશે, 300 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે અને સોયાબીન છે તો સોયાબીન 5 બેગ એટલે કે 125 કિલોગ્રામ સોયાબીનનું બિયારણ છે તે મળવાપાત્ર થશે। આમાં હવે આપણે જોઈએ કે 2 હેક્ટરની મર્યાદા એટલે મગફળીમાં 20 ગુઠ્ઠા જમીન હોય તો 20 ગુઠ્ઠા જમીને 1 બેગ મળવાપાત્ર થશે અને તે મુજબ 20 ગુઠ્ઠાના ગુણાંકમાં
બેગો મળવાપાત્ર થાય છે અને આ પ્રમાણે સોયાબીનમાં પણ 40 ગુંઠા જમીને એક બેગ મળવાપાત્ર થાય છે અને તે મુજબ 40 ગુંઠાના ગુણકમાં જે બેગો હોય તે મળવાપાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે બિયારણ ક્યાંથી લેવા જવું પડશે। તો મિત્રો ખેડૂત મિત્રોને જેમની અરજી મંજૂર થશે તેઓને અરજીમાં રજીસ્ટર્ડ કરેલ મોબાઈલ નંબર ઉપર બિયારણના વેચાણ અને વિતરણ અંગેને એક SMSથી જાણ કરવામાં આવશે અને આ SMS મળ્યાથી બિયારણ છે તે બીજ નિગમ અને તકનીકી વિભાગ કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ મેગા સીડના સીડ હબ ગોડાઉન યુનિવર્સિટીના ગેટ નંબર 3 ખાતે લેવા આવવું પડશે। એટલે જે અહીંયા જે સરનામું આપેલ છે તે જગ્યાએથી આપણે બિયારણ લેવા માટે જવું પડશે અને બિયારણ લેવા જવા માટેની જાણ છે તે SMSથી કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા પડશે। તો મિત્રો ઓનલાઈન અરજીની નોંધણી થયા બાદ ઓનલાઈન પાવતીની પ્રિન્ટ કાઢીને તેમાં અરજદારે સહી કરવાની રહેશે અને બિયારણ લેવા આવતી વખતે આ પાવતી જમા કરાવવાની રહેશે અને આ પાવતીની સાથે આપણે જોઈએ તો આધાર કાર્ડની નકલ, જમીનનો 8અનો તાજો અસલ દાખલો, એટલે કે 6 મહિનાથી જૂનો દાખલો હશે તો ચાલશે નહીં, એટલે 6 મહિનાની અંદર તમારો 8અનો જે દાખલો કઢાવેલો હોય તે અસલમાં લઈ જવાનો રહેશે। આ ઉપરાંત મિત્રો બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ જેમાં અરજદારનો ખાતા નંબર અને IFSC કોડ વાંચી શકાય તેવી રીતે પ્રિન્ટ થયેલો હોવો જોઈએ, તો આવી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ પણ જોડવાની રહેશે અને આમ મિત્રો અરજીમાં દર્શાવેલા આટલા પુરાવા પહોંચ સાથે રજૂ કરવાના રહેશે અને ઉપરોક્ત બધા પુરાવામાં ખેડૂત ખાતેદારના અટક અને નામ એક સરખા જ હોવા જરૂરી છે। જો ફેરફાર હશે તો તેઓની અરજી અમાન્ય ગણવામાં આવશે અને તેઓને બિયારણ મળવાપાત્ર રહેશે નહીં। ત્યાર પછી મિત્રો બિયારણ વિતરણની પ્રોસેસ જોઈ લઈએ। તો બિયારણ ખરીદી માટે ખેડૂત મિત્રોને ફાળવવામાં આવેલ તારીખોએ જ બિયારણ મળશે, એટલે કે ખેડૂત મિત્રોને જે તારીખે બિયારણ લેવા આવવા માટેનો ફાળવવામાં આવેલી તારીખ હોય તે તારીખોએ જ લઈ જવાનું રહેશે। તે તારીખ સિવાય અન્ય તારીખે જો બિયારણ લેવા માટે જશો તો તમને બિયારણ મળવાપાત્ર રહેશે નહીં, અન્યથા તે તારીખ બાદ ખેડૂત મિત્રની અરજી અમાન્ય ગણવામાં આવશે અને તે ખેડૂતને ત્યારબાદનો ખરીદીનો લાભ આપવામાં આવશે નહીં। તો આમ તમને જે તારીખ ફાળવવામાં આવે તે તારીખે જ તમારે બિયારણ લેવા માટે જવાનું રહેશે અને તે તારીખ સિવાય તમે બિયારણ લેવા જશો તો તમારે ત્યાં ધક્કો થશે અને તમને તે બિયારણનો લાભ મળવાપાત્ર થશે નહીં, તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે બિયારણની ફાળવણી માટે આપના દ્વારા કરવામાં આવેલી ઓનલાઈન અરજીની ચકાસણી બાદ અધિકૃત કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી રેન્ડમાઇઝેશન કરવામાં આવશે અને તે મુજબ બિયારણ વિતરણ કરવામાં આવશે। પાછળથી કોઈ પણ પ્રકારનો દાવો છે તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો અરજીમાં મગફળી અને સોયાબીનની જાતની નોંધણી એક જ વાર થઈ ગયા પછી તેમાં કોઈ પણ જાતનો સુધારાઓ થઈ શકશે નહીં, એટલે કે આપણે જે ઓનલાઈન અરજી કરીએ છીએ તેમાં મગફળી અને સોયાબીનની જે જાત આપણે સિલેક્ટ કરી લેશું તે સિલેક્ટ કરી લીધા પછી તેમાં કોઈ પણ જાતનો સુધારો કરી શકાશે નહીં। પછી તમારે વિચાર બદલાય અને મગફળીની બીજી કોઈ જાત મગાવી હોય તો તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો થશે નહીં, તો ખાસ વિચારી અને ત્યાર પછી જ આ મગફળીની જે કંઈ સોયાબીનની જાત હોય તે સિલેક્ટ કરવાની રહેશે। જ્યારે તે સિવાયની ભૂલ રહી ગઈ હોય તો અરજી કરવાના સમયગાળા દરમિયાન સુધારો કરી શકાશે, તો આ જે મગફળી કે સોયાબીનની જાત હોય તે સિવાયની કોઈ પણ ભૂલ રહી ગઈ હોય તો તમે જે અરજી કરવાનો સમયગાળો છે તે સમયગાળા દરમિયાન તેમાં સુધારો કરી શકશો। જે ખેડૂત મિત્રોએ ખરીફ 2022 ઋતુમાં વાવેતર માટે ઓનલાઈન અરજી કરી હોય તેઓએ બિયારણ વિતરણ અને પાકના ભાવ સંબંધિત માહિતી માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.jau.in આ જોતા રહેવાનું રહેશે। તો મિત્રો અહીંયા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટની લિંક તમે જોઈ શકો છો, તો જે બિયારણ વિતરણ અને તેના ભાવ સંબંધી જે કંઈ માહિતી મેળવવા માગતા હોય તો તેના માટે તમારે આ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટની મુલાકાત લેતા રહેવાનું રહેશે અને હાલમાં દેશમાં ફેલાયેલ COVID-19ની મહામારીના કારણે ખેડૂત મિત્રની અરજી મંજૂર થાય તેઓએ બિયારણ લેવા માટે આવે ત્યારે જે તે સમયે ગુજરાત સરકારની સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝેશન અને COVID-19 સંદર્ભે ની જે કંઈ તમામ માર્ગદર્શક સૂચનાઓ હોય તેનો અમલ હશે તે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, તો આમ COVID-19ની જે કંઈ ગાઈડલાઇન હોય તેનું
ચુસ્તપણે પાલન કરી અને ત્યાં મગફળીનું કે સોયાબીનનું બિયારણ લેવા માટે જવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આપણે જોઈ લઈએ કે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ। તો મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। તો તમે અહીંયા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ જોઈ શકો છો, www.jau.in આ વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। જો ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી પડે તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, આપણે તેના માટે પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું। અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તે 25/4/2022 નક્કી થયેલી છે। આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, તો બિયારણની માહિતી માટે મેગાસીટ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો જે અહીંયા નંબર આપેલો છે 0285-267-7450 અને 267-50-70 આ નંબર ઉપર કામગીરીના દિવસો દરમિયાન સંપર્ક કરવાનો રહેશે। આ ઉપરાંત મિત્રો જો તમને ફોર્મ ભરતી વખતે કોઈ તકનીકી મુશ્કેલી આવે તો ITCL જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢનો નંબર પણ આપેલો છે, તો તેનો નંબર છે 0285-267-2080 આ નંબર ઉપર જે કચેરી સમય દરમિયાન ફોન કરવાનો રહેશે અને ત્યાંથી તમને માહિતી મળી જશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।